ધોરણ 11 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર સેક્રેટરીયલ પ્રેક્ટિસ ચેપ્ટર નંબર 2 તો વિદ્યાર્થી મિત્રો કંપની સેક્રેટરી તો આપણે આગળના ના લેક્ચરમાં કંપની સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈ આના વિશે સમજ્યા હતા કેટલી જોગવાઈ સમજ્યા હતા 7 બરાબર તો એના પછીનું જે નવો પ્રશ્ન આવે છે સેક્રેટરીના કાર્ય અને ફરજો તો સેક્રેટરીનો શું કાર્ય કરવાના હોય છે અને એની કંપની પ્રત્યે શું ફરજો અને એની જવાબદારી અદા કરવાની હોય છે તો આજે આપણે સેક્રેટરીના કાર્યો વિશે અને ફરજો વિશે સમજીશું તો સેક્રેટરીનું કાર્ય સેક્રેટરી વિદ્યાર્થી મિત્રો જો ખાનગી કંપનીમાં હોય જાહેર કંપનીમાં હોય અને બહુરાષ્ટ્રીય કંપનીમાં પણ હોય અને સેક્રેટરીની નિમણૂક ક્યારે થાય કે જ્યારે કોઈ પણ કંપની એટલે કે એને મૂડીરોકાણ 5 કરોડ કે તેથી વધુ હોય ત્યારે સેક્રેટરીની નિમણૂક થાય તો કહે છે કે ખાનગી જાહેર અને બહુરાષ્ટ્રીય કંપની હોય એમાં કંપની એમાં સેક્રેટરીનું સ્થાન વિશેષ હોય છે કંપનીના સેક્રેટરી ડે કાર્યો કાર્ય અને ફરજોનો આધાર એની કંપનીના કદ ધંધાનો પ્રકાર નિમણૂકની શરત અને સંચાલકોએ સોંપેલા કાર્ય ઉપર આધાર રાખે છે નિમણૂક અંગે જ્યારે કરાર કરવામાં આવે ત્યારે તેને કેવા કાર્ય કરવાના છે એની સ્પષ્ટતા પણ કરવામાં આવતી હોય છે તો આજે આપણે પહેલાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે પહેલાં તો સૌ પ્રથમ એના સેક્રેટરીના કાર્ય વિશે સમજીશું કે કયા સેક્રેટરીના કાર્ય છે તો પહેલું સેક્રેટરીનું શું કાર્ય છે કે તેને કાયદાની જોગવાઈ એના હેઠળના નિયમો અને કંપનીને લાગુ પડતા અન્ય કાયદાઓનું પાલન અને એ બાબત સંચાલક મંડળને અહેવાલ આપવો એટલે કે સેક્રેટરીની નિમણૂક થયા પછી એને દરેક કાયદા અને બધા નીતિ નિયમ અને કંપનીને લાગુ પડતા કાયદેસરના જે નિયમો હોય એનું સંચાલક મંડળ જે હોય એને અહેવાલ આપવાનો હોય એને બધી જ ખબર હોવી જોઈએ સેક્રેટરીએ ધોરણોનું પાલન કંપની કરે છે તે જોવું એટલે કહે છે કે સેક્રેટરીને જે નિયમો છે એનું પાલન થાય છે કે નહીં તે પણ ચકાસવાનું રહે છે નિયત કરવામાં આવે તે ફરજો બજાવવી જોઈએ એટલે કે જે ફરજો હોય નક્કી કરવામાં આવેલી તેનું પણ સંપૂર્ણ પાલન થવું જોઈએ તમારે ફક્ત 3 જ કાર્યો છે એક તો કાયદાની જોગવાઈ હેઠળના નિયમોનો કંપનીને લાગુ પડતા અને અન્ય કાયદાઓનાની બાબતમાં સંચાલક મંડળને અહેવાલ આપવો બીજું છે સેક્રેટરીએ ધોરણોનું પાલન કંપની કરે તે જોવું અને નિયત કરવામાં આવે તે ફરજ બજાવવી આ 3 હતા તમારા કાર્યો હવે શું આવે છે સેક્રેટરીની ફરજ નંબર પહેલું છે કે કંપનીના સંચાલકોએ તેમની ફરજ સત્તા અને જવાબદારીનું માર્ગદર્શન આપવું એટલે કે છે કે સેક્રેટરીએ કંપનીના સંચાલકોને કઈ ફરજો આવશે તેમની કઈ સત્તા છે અને તેમની કઈ જવાબદારી છે એ બધાનું એમને માર્ગદર્શન આપવાનું રહે આજે સેક્રેટરીએ શું કામ કરવાનું હોય એ સેક્રેટરી છે એને બધું જ ખબર હોવી જોઈએ પરંતુ જો તે એની જવાબદારીને બધું નિભાવી શકે નહીં તો તે સેક્રેટરીને યોગ્ય નથી તો બીજા નંબરમાં કહે છે કે સંચાલક મંડળની સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને સભા નોંધ રાખવી એટલે કહે છે કે સેક્રેટરીએ જ્યારે પણ સંચાલક મંડળને બોલાવે ત્યારે કયો ટોપિક મૂકવાનો છે કઈ વાત કરવાની છે સભાનું આયોજન કેવી રીતે કરશે એ સભા નોંધ ઘણી વખત તમે દેખજો ઘણી કંપનીમાં મિટિંગ થતી હોય ને તો મિટિંગ ચાલતી હોય ને ત્યારે બધાની આગળ એક નોટ એક પેન અને પાણીની બોટલ આટલી વસ્તુ હશે તમે ખાસ માર્ક કરજો વિદ્યાર્થી મિત્રો એટલે કહે છે કે જ્યારે પણ સંચાલક મંડળની સભાનું આયોજન થાય ત્યારે એને ખાસ એક સભા નોંધ રાખવાની હોય છે 3 નંબરમાં છે સંચાલક મંડળ સામાન્ય સભા સરકાર અને અન્ય સત્તા પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી
મેળવી, એટલે કે છે કે એનો સામાન્ય સંચાલક મંડળે સામાન્ય સભા હોય હોય સામાન્ય સભા દર વખતે મહિને ત્રણ મહિને કેવી રીતે સામાન્ય સભાનું તો આયોજન થતું જ હોય કંપનીમાં, એટલે કે સરકાર પાસેથી જો બીજી કોઈ સત્તા લેવાની હોય તો કે કંપની ધારાની જોગવાઈ અનુસાર આપણે સરકાર પાસેથી જો કોઈ લઈએને તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે, મંજૂરી મેળવવી પડે, મંજૂરી વગર આપણને સરકાર આપી દે નહીં. ચાર નંબરમાં છે કે કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવી અને જુદા જુદા સત્તા મંડળો સમક્ષ રજૂઆત કરવી, એટલે કે છે કે કંપનીનો જે ધારો છે 2013 મુજબ એ મુજબ જે ફરજો નિભાવવાની હોય ફરજો પૂરી કરવી, અને જે ફરજો છે એ કઈ ફરજો છે એ જ્યારે પણ સત્તા મંડળ હોય સંચાલક મંડળમાં ત્યારે એ લોકોની સમક્ષ શું કરવાનું હોય છે એને રજૂ કરવાની રહે છે. બીજા 5 નંબરમાં છે કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી, એટલે કે છે કે ધંધા માટે સંચાલક મંડળને જરૂર મદદ પણ કરવી. 6 નંબરમાં છે કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે મદદ અને માર્ગદર્શન આપવું, એટલે કે છે કે કંપનીનો જે સંચાલક છે એને કંપનીના સુશાસન એટલે કે ગુડ કોર્પોરેટ ગવર્નન્સ એટલે કે કંપનીનું જે શાસન હોય એ માટેની જે શ્રેષ્ઠ કાર્યપ્રણાલી, તમે દેખજો વિદ્યાર્થી મિત્રો, એટલે કે ઘણી કંપનીને પોતાની કામ કરવાની રીત અલગ હોય છે, ઘણા અનુશાસન નીતિ નિયમો મુજબ કામ કરતા હોય છે, તો એ કહે છે કે બેસ્ટ પ્રેક્ટિસ, તમને જેટલી સારી પ્રેક્ટિસ હોય એટલું મદદ અને માર્ગદર્શન કેટલું મળે સારું મળે, એટલે કહે છે કે કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે મદદ અને માર્ગદર્શન પણ આપવું જોઈએ. કંપની ધારામાં અથવા તો નિયમોમાં જણાવેલ અન્ય ફરજો અદા કરવી, કંપનીનો જે ધારો છે 2013 મુજબ એ મુજબ જણાવવામાં આવેલા નિયમો અને એ મુજબ જે ફરજો નક્કી કરવામાં આવી હોય, ફરજો હોય જવાબદારી હોય એ બધી જ એમની અદા કરવી, એટલે કે બધી જ કે રેકટરી સંપૂર્ણ અદા કરવી જોઈએ, નિભાવવી જોઈએ. 8 નંબરમાં છે કે સંચાલક મંડળ દ્વારા વખતો વખત સોંપવામાં આવતી અન્ય ફરજો અદા કરવી, એટલે કે સંચાલક મંડળ દ્વારા જે બી આ ફરજો આપણને જવાબદારી આપવામાં આવે છે એ બધી આપણે પૂર્ણ કરવી જોઈએ. આ હતું તમારે સેક્રેટરીના કાર્યો અને ફરજો. એના પછી તમારે નેક્સ્ટ આવશે કે સેક્રેટરીની સત્તા મર્યાદા અને જવાબદારી, તો સેક્રેટરીને શું સત્તા હોય છે, કઈ મર્યાદા હોય છે અને કઈ એને જવાબદારી નિભાવવાની હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક ખાસ સૂચના આપવામાં આવે છે કે તમારી એકમ કસોટી તો લેવાઈ ગઈ 2 ચેપ્ટરની, હવે પછીની પરીક્ષામાં તમારે કેટલા ચેપ્ટર આવશે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહી દઈશ. અને જેને પણ એસપીની બુક ના બનાવી હોય તો વિદ્યાર્થી મિત્રો બનાવી દેજો. તમે 11મા ધોરણના વિદ્યાર્થી મિત્રો, તમને એસપીનો વિષય નવો વિષય છે, ગમે કે ના ગમે આપણે ભણવાનું જ છે, એટલે ધ્યાન રાખજો, વાંચજો, તૈયારી કરજો. અને એસપી એ 12મા ધોરણમાં એસપીના ચેપ્ટર આના કરતાં પણ થોડા વધારે લાંબા હોય છે, એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વિડીયો આવે ત્યારે તમે વાંચવાનું રાખજો ઘરે. હું આના પછીના લેક્ચરમાં તમને કહી દઈશ કે તમારે કેટલા ચેપ્ટર આના પછીની એક્ઝામમાં આવશે, બરાબર. તો ત્યાં સુધી આ સેક્રેટરીના કાર્યો અને સેક્રેટરીની ફરજો, એના પછીના લેક્ચરમાં આપણે સત્તા મર્યાદા અને જવાબદારી ચલાવી દઈશું. ઓકે, થેન્ક યુ.